ચાલો બાળકો આજે આપણે ફરી મળ્યા છીએ એથ ક્લાસમાં આપણે શું કરતા હતા લાસ્ટ લેક્ચરમાં ન્યૂટનના ગતિના નિયમોના દાખલા ગણતા હતા આપણે છેલ્લા ત્રણ લેક્ચરમાં એઆઈપીએમટીમાં પૂછાઈ ગયેલા દાખલા ગણ્યા હતા અને છેલ્લા લેક્ચરમાં તમને દસ દાખલા નીટના પૂછાઈ ગયેલા જાતે ગણવા માટે આપેલા કે નહીં તે આપણે આજે ગણવાના છીએ તમે પહેલાં જાતે ટ્રાય કરી જ અને તમારા જવાબ પણ આવ્યા હશે તો જોઈએ આજે કે તમે જવાબ લેવા તે કેટલા સાચા પડ્યા છે બધા સાચા હોય તો બહુ સારું છે ઓકે તમને જે દાખલા આપ્યા હતા તે અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એકથી ત્રણ ચાર પાંચ આ બધા જ દાખલા તમે જોશો તો નીટમાં પૂછાય ગયેલા છે જો ઓકે તો આ બધા દાખલા આપણે આજે ગણવાના છે ઓકે તો આપણે આજે ચાલુ કરીએ દાખલા નંબર એકથી દાખલા નંબર એકમાં એવું આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ ટુ એમ અને થ્રી એમ દળના ત્રણ બ્લોકને દોરી વડે જોડેલ છે આ રીતે જોડેલા છે એમ એ ઉધ્વ દિશામાં એફ બળ લગાડ્યા બાદ બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ વીથી ખસે છે ઝડપ કેવી આપેલી છે અચળ ઝડપ તો ટુ એમ દળ પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે ચાલો આપણને ખબર છે વેગ અચળ હોય તેના માટેનો પ્રવેગ કેટલો થાય શૂન્ય થાય ને કેમ કે વેગ શું થાય પ્રવેગ ડીવી વાયડીટી અચળનું વિકલન શું થાય શૂન્ય થાય તો બળ આપણને ખબર છે એફ બરાબર એમ તો પ્રવેશ શૂન્ય હોય તો બળ કેટલું થાય ઝીરો તંત્ર ઉપર લાગતું કુલ બળ જ ઝીરો છે તો ટુ એમ દળ પર લાગતું કુલ બળ કેટલું હશે શૂન્ય તો જવાબ શું આવશે શૂન્ય ન્યૂટન ઓકે તો આ વસ્તુ ખાસ રકમ એક વખતમાં ખબર ન પડે તો બે વખત વાંચવાની મેઇન તમને રકમમાં જે આપેલું હોય તેના ઉપરથી જ તમને ખબર પડશે કે જવાબ કઈ રીતે લાવવો ઓકે ચાલો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર બે આમાં આપણને કીધું છે જ ઢોળાવ ધરાવતા કોણમાં એક ઢળતા પાટિયા ઉપર ઉધ્વ અર્ધ સંપૂર્ણ લીસો છે અને નીચનો અર્ધો ખરબચડો છે મતલબ શું કીધું છે દાખલા તરીકે આપને આ પ્રકારનો એક પાટીઓ આપેલું છે એમાં ઉપરનો અડધો ભાગ છે જે આવડો આ દાખલા કે આખો લંબાઈ ડી હોય તો ઉપરનું આજે ડી બાય ટુ લંબાઈ છે એ લીસો ભાગ છે કેવો છે લીસો અને નીચેનો ડી બાય છે તે ખરબચડો છે ઓકે ઉપરનો લીસો ભાગ છે નીચે ખરબચડો મતલબ હું થયો લીસો અને ખરબચડો લીસો ભાગ હોય તેનું ઘર્ષણબળ કેટલું લાગે શૂન્ય લાગે ઓકે હવે તમને એમ કીધું છે પાટિયાના ઉપરના છેડેથી સ્થિર સ્થિતિમાં શરૂ કરીને એક બ્લોક મૂકેલો છે આ એક બ્લોક છે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે મતલબ શરૂઆતનો વેગ

ચાલો ખબર છે ઉપરનો ભાગ લીસો છે તેમાં કોઈ ઘર્ષણ બળ લાગશે નહીં તમે ખાલી નીચે તરફ કેવું બળ લાગતું હશે જી કોસ્ટીટા નહીં જી સાઈન ટીટા લાગે ને નીચે તરફ એમ લાગે તો આ બાજુનો ઘટક કેટલો થાય જી સાઈન ટીટા થાય તો આ બાજુ જી સાઈન ડિટા નીચે તરફ લાગતો હશે પણ જ્યારે બ્લોક ખરબચડી સપાટી ઉપર પોખશે ત્યારે શું થશે નીચે તરફ તો જી સાઈન ડિટા લાગતું જ હશે પણ ઘર્ષણ બળ પણ લાગશે ને ઘર્ષણ બળ ક્યાં લાગતું હોય યાદ રાખવાનું ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય ક્યાં હોય દાખલા તરીકે પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો બળ ક્યાં લાગે ઉપર તરફ અને ઉપર તરફ ગતિ કરતો હોય તો નીચે તરફ ચાલો ઘર્ષણ બળ કેટલું લાગે આપણને ખબર છે કેટલું લાગે મ્યુએમજી કોસીટા લાગે કેટલું લાગે મ્યુ એમજી સીટા ચાલો બંને માટે આપણે મૂકીએ પહેલા માટે મૂકીએ હાલો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ ડી અંતિમ વેગ દાખલા તરીકે અહીંયા વી લઈ લો વી સ્ક્વેર પહેલાં માટે પ્રારંભિક વેગ કેટલો છે ઝીરો માઇનસ ઝીરો બે પ્રવેગ કેટલો લાગે છે જી સાઈન ટીટા જી સાઈન ટીટા અંતર કેટલું છે ઉપરનો ભાગનું ડી બાય ટુ અડધો છે ચાલો હવે નીચેના ભાગમાં મૂકીએ ચાલો નીચેના ભાગમાં અંતિમ વેગ કેટલો થાય શૂન્ય કેમ કે આપણને કીધું છે નીચેના છેડે ફરીથી શું થાય છે સ્થિર થઈ જાય છે ચાલો એના માટે શરૂઆતનો વેગ આ વી સ્ક્વેર હશે હાલો ટુ પ્રવેગ જી સાઇન ટીટા નીચેની બાજુ અને મ્યુઝિક ઓસ્ટીટા ક્યાં આવશે ઉપરની બાજુ આવશે માઇનસ મ્યુઝિક ઓસ્ટીટા અંતર છે ડી બાય ટુ ચાલો આ વી સ્ક્વેર છે અને આ વી સ્ક્વેર બંને સરખા જ છે ને તો આને આમાં મૂકી દો તો શું આવશે અહીંયા માઇનસની નિશાની તો રહેશે જ ટુ જી સાઇન ડી ટુ બરાબર ટુ ટાઈમ્સ જી સાઇન ટીટા માઇનસ મ્યુ જી કોસ્ટીટા ઇન્ટુ ડી બાય ટુ તો જો આ ડી બાય ટુ ડી બાય ટુ કેન્સલ થઈ જશે આ ટુ ટુ ડી જશે આમાંથી જી પણ કોમન નીકળી જાય ને તો જી કોમન કાઢીને એ પણ કેન્સલ થઈ જશે તો જ છે એ માઇનસ આપણે ગોતવાનું શું છે મ્યુ તો મ્યુને આ બાજુ લાવો તો મ્યુ કોસ્ટીટા બરાબર સાઈન્ટીટા આ બાજુ આવશે તો શું થશે ટુ સાઇન તો આના ઉપરથી શું લખાય મ્યુ બરાબર ટુ ટાઈમ્સ મ્યુ બરાબર ટુ પ્રકારના દાખલા પણ પૂછાય છે ઘણી વખત ઓકે તો આવા દાખલા કઈ રીતે ગણવા તે જોવાનું હવે આપણે આગળનો દાખલો ગણીએ દાખલા નંબર ત્રણ આમાં આપણને શું કીધું છે એક ધડાકામાં એક ખડકના સમક્ષથી સમતલમાં ત્રણ ટુકડા થાય છે જેમાંથી બે ટુકડા કાટખૂણે જાય છે મતલબ આ રીતે આ પ્રકારના બે દાખલા પણ આપણે પહેલાં ગણી જોયા છે તો આ પ્રકારના દાખલા નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે ઓલરેડી ત્રણ વખત પૂછાઈ ગયેલા છે કેટલી વખત ત્રણ વખત ઓકે આ કાટ ખૂણો આપેલો છે એમાં શું કીધું છે એક કિલોગ્રામનો દળ ધરાવતો પહેલો ટુકડો બારના વેગથી ગતિ કરે છે મતલબ આનો દળ એક કિલોગ્રામ છે એનો વેગ છે બાર મીટર પ્રતિ સેકન્ડ હવે બીજો ટુકડોનો દળ બે કિલોગ્રામ છે જે આઠના વ્યક્તિ ગતિ કરે છે મતલબ બે કિલોગ્રામ એની ગતિ છે આઠ મીટર પ્રતિ સેકન્ડ તો આનો વેગમાન જુઓ ચાલો આ દિશામાં વેગમાન કેટલું થશે બે ગુણ્યા બાર ગુણ્યા એક મતલબ બાર આનો ઉપરની દિશામાં આઠ દુ સોળ તો વેગમાન સોળ થયું તો આ બંને લંબ દિશામાં છે પરિણામી વેગમાન ક્યાં આવશે આ દિશામાં થશે ને આમ કેટલું થાય અંડર ટોપ સોળનો વર્ગ પ્લસ બારનો વર્ગ તો આ શું થશે અંડરટોપ બસો છપ્પન પ્લસ એકસો ચુમ્માલીસ તો આ આવશે આપણે વીસ તો આ દિશામાં વેગમાન વીસ થયું ઓકે હવે ત્રીજો ટુકડો ચારના વેગથી ઉછળે છે આપણને ખબર છે બે ટુકડા આ બાજુ ગોતી ગયા ત્રીજો ટુકડો કઈ બાજુ હશે આનું જ્યાં વેગમાન પરિણામે મળશે એની ક્યાં દેશે વિરુદ્ધ દિશામાં હશે ઓકે તેનું આપણે દળ ગોતવાનું છે એનું દળ કેટલું હશે તો આ બાજુ એનો વેગ આપ્યો છે ચાર મીટર પ્રતિ સેકન્ડ આપણને ખબર છે બોમ્બ કેવો કંઈક વિસ્ફોટ થાય ત્યારે કયો નિયમ આપણે લગાડીએ છીએ હંમેશા વેગમાન સંરક્ષણનો નિયમ તો મૂકો ચાલો વેગમાન સંરક્ષણ તો વેગમાન સંરક્ષણ ઉપરથી શું લખાય આ બાજુનું વેગમાન આવી ગયું વીસ તે કોના જેટલો હશે આને જેટલો હશે તો એમ ઇન્ટુ વી તો મૂકી દો ચાલો એમ શું થશે વીસ વેગ ચાર આપ્યો છે તો દળ કેટલો મળશે પાંચ કિલોગ્રામ મતલબ શું થયું વિરુદ્ધ દિશામાં કેટલો દળ ફંગવાયો છે પાંચ કિલોગ્રામ ઓકે આગળનો દાખલા નંબર ચાર આમાં આપણને કીધું છે એમ વન એમ ટુ અને એમ થ્રી દળ ત્રણ બ્લોકનું તંત્ર પી સાથે પસાર થઈને દોરી સાથે બાંધેલું છે અહીંયા આપણે દર્શાવેલું છે હવે એમ વન દળને મુક્ત કરતા આ એમ વન દળને મુક્ત કરીએ તો શું થાય એનું નીચે તરફ વજન બળ એમ વન જી લાગતું હશે તો નીચે તરફ વજન બળ એમ વન જી લાગતું હોય તો આખું તંત્ર નીચે તરફ ગતિ કરે એ પ્રવ્યક્તિ ગતિ કરે હાલ તો આપણને એવું કીધું છે કે અહીંયા ઘર્ષણાંક મ્યુ પણ આપેલો છે અહીંયા મ્યુ છે અહીંયા મ્યુ છે તો ઘર્ષણબળ કેટલો લાગતો છે તમને ખબર તરત ખબર પડી ગઈ સમક્ષી સપાટી પર ઘર્ષણબળ કેટલું લાગે મ્યુ એમ તો અહીંયા મ્યુ એમ ટુ જી મ્યુ એમ થ્રી પણ આપણને અહીંયા કીધું છે જો બધાય દળ સરખા આપેલા છે શું છે એમ વન બરાબર એમ ટુ બરાબર એમ થ્રી બરાબર એમ તો આ બંનેનું કુલ ઘર્ષણબળ આપણે કેટલું લઈએ આપણે મ્યુ એમ પ્લસ મ્યુ એમ જી તો ટુ ટુ મ્યુ એમ ઓકે તો એમ વન દળ નીચેની તરફ પ્રવેગ કેટલો હશે આપણે આ પ્રવેગ ગોતવાનો છે તો આપણને ખબર છે પ્રવેગનું સૂત્ર પ્રવેગ જોતાં જ તમને ખબર પડી ગઈ શું સૂત્ર લાગે હંમેશા કોલ બળ છેદમાં કોલ દળ હાલો નીચે તરફ કેટલું બળ લાગે એમ વન જી માઇનસ ઘર્ષણ બળ છે ને માઇનસ શા માટે લખ્યું છે ઘર્ષણ બળ છે તો એની દિશા કેવી છે विरुद्ध દિશા હશે તો કુલ ઘર્ષણમાં કેટલું છે ટુ મ્યુ એમ જી એમ વન પણ એમ જ છે તો આપણે અહીં એમ કરી નાખીએ ફરીથી છેદમાં કુલ દળ એમ 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 થ્રી એમ ચાલો એમ કોમન કાર્ડ નાખો જી પણ કોમન કાર્ડ નાખો તો એમ જી કોમન કાઢો તો શું જ છે વન માઇનસ ટુ મ્યુ છેદમાં થ્રી એમ 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 કેન્સલ થઈ જાય તો શું જવાબ આવશે જી વન માઇનસ ટુ મ્યુ તો આપણો પ્રવેગ કેટલા આવ્યો વન માઇનસ ટુ મ્યુ છેદમાં થ્રી ઓપ્શન નંબર સી ઓકે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ આમાં આપણને એક ગ્રાફ આપેલો છે બળ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે તો એમ દળના કોઈ પણ કાળ પર બળ દર્શાવેલ છે બળ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે આપણે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી ટી ઇઝ ઇક્વલ ટુ આઠ સેકન્ડ મતલબ આખો ગ્રાફ આપેલો છે આખા ગ્રાફમાં જોવાનું છે સમયગાળામાં વેગમાનનો ફેરફાર ગોતવાનો છે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી ખબર છે વેગમાનનો ફેરફાર કોના જેટલો હોય સંકલન ડીટી હાલો સંકલન એફડીટી મતલબ શું છે ડીટીનો જો ગ્રાફ આપેલો હોય તેના ઘર ઘેરાતો ક્ષેત્રફળ થાય કે ન થાય તો આનું ક્ષેત્રફળ લઈ લો એટલે આપણને ડાયરેક્ટ વેગમાનનો ફેરફાર મળી જાય ચલો લ્યો ઉપરનો ભાગ ત્રિકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય હાફ પાયો ગુણ્યા ગુણ્યાવેદ હાફ પાયો આપણને બે આપેલો છે ઊંચાઈ આપણને આપેલી છે છ હાલો આ ઉપર તરફ આપણને ખબર છે વેગમાન કેવું છે સદીશ થાય ને તેમાં દિશા લેવી પડે દિશા લઈએ તો એમાં શું લેવું પડે ધન અને ઋણ અલગ લેવા પડે તો આ ઉપરનું જે આવે તે ધન આવશે નીચેનું આવે તેને કેમ લેવું પડશે ઋણમાં લેવું પડે તો એ માઇનસ કરવાનું આ ખાસ ધ્યાન રાખવાનું તમારે ઓકે ચાલો જોઈએ ચાર માઇનસ બે બે ઊંચાઈ છે ત્રણ ફરીથી લંબચોરસ આવ્યું તો એને ખબર છે આપણને લંબાયક વીણા પહોળાઈ થાય તો આઠ માઇનસ ચાર ચાર ઊંચાઈ આપેલી છે ત્રણ અથવા બે બે ઉડી જાય તો છ માઇનસ છ પ્લસ બાર આ કેન્સલ થઈ જાય તો કેટલો જવાબ આવશે વેગમાનનો ફેરફાર બાર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ડાયરેક્ટ જવાબ આવી ગયો ઓકે જવાબ આવશે ઓપ્શન નંબર સી દાખલા નંબર છ આ દાખલો થોડો ધ્યાન રાખીને જોજો ઓકે આમાં આપણને આપેલું છે એમ દળ ધરાવતો એક ફુગો છે દાખલા તરીકે આપણે આ એક ફુગો આ દોરી નાખ્યો આ એક ફુગો છે તે એ પ્રવેગથી નીચે તરફ ઉતરે છે મતલબ એ પ્રવેગ નીચે તરફ છે ઓકે એ લેઝનજી છે તે ફુગ્ગા પર કેટલો દળ દૂર કરવાથી દાખલા તરીકે ફુગો શરૂઆતમાં એમ દળનો છે ફુગામાંથી અમુક દળ દૂર કરી નાખીએ તો શું થશે એમ એમ ડેશ દળ દૂર કરીએ તો એમ માઇનસ એમ ડેશ થશે તો તે એ પ્રયોગથી ઉપર તરફ જાય છે એવું કીધું છે તમને તો એ પ્રવેગ કેટલો હશે તો આપણે બળ કેટલું દૂર કરવું પડે એ ગોતવાનું છે શું છે દળ કેટલું દૂર કરવું પડે મતલબ આપણે શું ગોતવાનું છે એમ ડેશ કેટલો થશે તે ગોતવાનું છે હવે આપણને ખબર છે કોઈ પણ વસ્તુ હોય તેમાં વજન બળ હંમેશા ક્યાં લાગતું હોય નીચે તરફ તો આમાં વજન બળ નીચે તરફ લાગતો છે એમ જી હવે જો ફુગો ઉપર તરફ બળ તો લાગતો છે ને તો જ ફૂગો ઉપર જતો હશે ને એવો છે તો એ પ્રવે કેટલા આપ્યો જી કરતા ઓછો આપ્યો મતલબ હું છે ફુગામાં ઉપર તરફ કોઈક બળ લાગતો હશે દાખલા તરીકે ઉપર તરફ ફુગામાં એફ બળ લાગે તે સેમ બળ આમાં પણ લાગતું હશે એફ બળ આમાં પણ નીચે તરફ વજન બળ પણ આમાં વજન હવે કેટલું થઈ ગયું એમ માઇનસ એમ ડેસ થઈ ગયું આવું થયું તો જો આ નીચે તરફ ગતિ કરતો હોય તો આપણે શું લખાય એમ બળ એફ કરતાં કેવું હશે વધારે હશે ને તો શું લખાય એમજી માઇનસ એફ બરાબર શું થશે એમ એ થાય આપણને ખબર છે સમીકરણ આપણે બનાવ્યું આમાં પણ સેમ કયો એમ એ ઉપર તરફ લાગે છે મતલબ શું થયું આ એફ બળ છે તે એમ માઇનસ એમ ડેસજી કરતાં કેવું હશે વધારે હશે ને તો જ ઉપર તરફ ગતિ કરે ને નગર તો નીચે જ ચાલો કરીએ તો એફ માઇનસ એમ માઇનસ એમ બરાબર શું થશે એમ એ બંનેનો સરવાળો કરો તો શું થશે એફ એફ કેન્સલ થઈ જશે તો લ આને અલગ વિસ્તરણ આપી દો તો માઇનસ એમ માઇનસ માઇનસ પ્લસ બરાબર અહીં શું આવશે ખાસ અહીં જો આપણે ભૂલ કરી ફરીથી એમ એનો આવે બળ દળ આપણને કેટલું છે એમ માઇનસ છે ને તો ધ્યાન રાખવાનું જેટલું દળ હોય એટલું જ લેવાનું શું આવશે અહીંયા એમ માઇનસ એમ ડેસ તો અહીંયા શું થશે અહીંયા પ્રવેગ એ આવશે તો એમ પ્લસ માઇનસ ચાલો મૂકીએ એમ જી કેન્સર આપણે એમ ડેશ છે તો એમ ડેશવાળા પદ એક બાજુ લઈ લો તો આ આ બાજુ આવશે શું શું આવશે એમ ડેસ કોમન કાઢ લો જી પ્લસ એ એમ પ્લસ તો એમ કેટલું આવ્યું ટુ ટાઈમ્સ એમ એ છેદમાં જી પ્લસ એ તો કેટલું દળ દૂર કરવું પડતું હશે ટુ ટાઈમ્સ એમ એ છેદમાં જી પ્લસ એટલું ફુગ્ગામાંથી દળ દૂર કરો તો શું આવશે ફુગો નીચેની બદલી હવે ક્યાં જશે ઉપર આવું ક્યાં થાય આપણે બલૂન જોયા છે તમે ફિલ્મોમાં ઉપર તરફ જતા હોય તેમાં શું હોય બલૂનની અંદર જ્યારે દળ વધારે હશે ત્યારે શું હશે બલૂન નીચે હશે બલૂનમાંથી જ્યારે દળ બહાર કાઢી નાખે તો બલૂન ક્યાં જાય ઉપર જાય એના માટેનો આ કોન્સેપ્ટ છે ઓકે હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર સાત આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઘર્ષણ રહિત સપાટી પર ચાર કિલોગ્રામ બે કિલોગ્રામને એક કિલોગ્રામના દળ એ બી અને સી મૂકેલા છે મતલબ શું થયું આપણે પહેલો છે એ ચાર કેજીનો છે બીજો છે એ બે કેજીનો ત્રીજો છે એ એક કેજીનો છે એના ઉપર ચૌદ ન્યૂટન બળ એટલે આ ચૌદ ન્યૂટન બળ લગાવેલું છે તો એ અને બીની સંપર્ક સપાટી વચ્ચેનો આ સંપર્ક સપાટી જે થાય આ આના વચ્ચેનો આપણે જે સંપર્ક બળ લાગતું હોય તે ગોતવાનું છે ઓકે હવે આપણે જોઈએ ફરીથી આપણને ખબર છે પ્રવેશ કેટલો થાય કોલ બળ છેદમાં કોલ દળ હવે કોલ બળ આપણને કેટલું આપશે છે ચૌદ ન્યૂટન ચૌદ રાખીએ આપણે ખાલી કુલ દળ ચાર પ્લસ બે છ છ ને એક સાત તો આ શું થશે બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મતલબ આપણે આખા તંત્રનો પ્રવેગ મળી ગયો કેટલો મળ્યો બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી બી અને સી બંને ગતિ કરતા હશે તો આપણે દાખલા તરીકે અહીંથી ગોતું હોય તો ખાલી બે જ બ્લોક લ્યો આ એક બી અને એક સી આ બે બ્લોક લીધા તો અહીંયા કેટલું બળ લાગતું હોય છે એફ બળ લાગતો હોય તો એફ બરાબર શું થશે એમ તો આ દળ કેટલું છે આ બે કિલોગ્રામનું છે આ એક કિલોગ્રામનું છે ટોટલ ત્રણ કિલોગ્રામ એનો પ્રવેગ આપણને ખબર જ છે કેટલો છે બે મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર તો બે તો ટોટલ બળ કેટલું લાગે છ ન્યૂટન મતલબ સંપર્ક સપાટીનું બળ કેટલું હશે છ ન્યૂટન ઓપ્શન નંબર બી ઓકે આગળ દાખલા નંબર આઠ આમાં આપણને કીધું છે એમ વન દળવાળા એ બ્લોકને સમક્ષિત સપાટી પર મૂકેલો છે મતલબ છે દાખલો તરીકે એક બ્લોક છે એમ વન દળના બ્લોકને અહીંયા મૂકેલો છે હવે એ બ્લોકને હલકી દોરીથી બાંધીને ટેબલની ધાર પર જડેલી ઘર્ષણ રહિત પોલી સાથે પસાર કરીને બીજા એમ ટુ દળવાળા બ્લોક બી સાથે જોડેલો છે મતલબ શું છે આ ટેબલ પ્રમાણે આ પ્રમાણે ટેબલ છે અહીંયા એક પુલી જોડેલી છે અહીંથી આમ કરીને એક બીજા દળ સાથે તેને જોડેલો છે આમ અહીંયા બીજું દળ આપેલું છે આપણને એમ ટુ આ બ્લોક એ છે આ બ્લોક બી છે હાલ ટેબલ અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ કે છે મતલબ આનું ઘર્ષણ બળ આ બાજુ કેટલું લાગશે આપણને ખબર છે સમક્ષ સ્થિતિ સપાટી હોય તમારા મગજમાં તરત આવ્યું કેટલું આપણે ડાયરેક્ટ લખીએ ઘર્ષણ બળ મ્યુ કે એમ જી ગતિક આપેલું છે એટલે આપણે ગતિક લખેલું છે ઓકે તો એમ વન જી આવશે અહીંયા ચાલો આગળ જ્યારે એ બ્લોક ટેબલ પર ઘસાઈને ગતિ કરે ત્યારે દોરીમાં ઉદભવતું તણાવ બળ આપણે ગોતવાનું શું છે તણાવ બળ આ ટી બળ ગોતવાનું છે આપણે તો જો આપણને ખબર છે કેટલું વજન બળ કેટલું લાગતું હોય એમ ટુ જી આપણે પ્રવેગ ગોતી લઈએ આ નીચે તરફ દાખલ કે એ પ્રવેગથી ગતિ કરે છે તો આનું તણાવ બળ ગોતું હોય તો શું થશે અહીંયા એમ વધારે હશે ટી કરતા તો જ નીચે તરફ ગતિ કરે ને તો લખાય શું લખાય અહીંયા એમ ટુ માઇનસ ટી બરાબર એમ ટુ એ તો આપણે તણાવ બળ ગોતવાનું છે તો તણાવ બળ શું થશે અહીંથી ટી બરાબર લખીએ તો આ બાજુ લઈ જાઓ તો એમ ટુ કોમન કરી લો તો શું હશે જી માઇનસ એ હલો આવો ઓપ્શન તો આપણને કંઈ આપેલો નથી આપણને શું છે તો પ્રવેગ આમાં પ્રવેગ પહેલાં ગોતો પડશે ને તો આપણને ખબર છે પ્રવેગ બરાબર શું થાય કુલ બળ છેદમાં કુલ દળ એક જ સૂત્ર છે મૂકો ચાલો કુલ બળ એમ ટુ નીચે તરફ લાગતું હશે અને ઘર્ષણ બળ છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ને તો માઇનસ થશે શું આવશે મ્યુ કે એમ વન જી કુલ દળ એમ વન પ્લસ એમ ટુ એ પ્રવેગ મળી ગયો હું કીધો તણાવ બળમાં તો તણાવ બળ કેટલું થશે એમ ટુ બ્રેકેટ જી માઇનસ આમાંથી જી કોમન કાઢ નાખવા લો કામ રહે દઉં આપણે પછી કોમન કાઢીએ એમ ટુ જી માઇનસ મ્યુ કે એમ વન જી छेद तो एम वन प्लस तो एम टू चलो जी बार का्ड ना खा लो तो शू होम टू जी ब्रेकेट वन वसा लै जाओ तो एम वन प्लस एम टू पर जैसे एम वन प्लस एम टू माइनस एम टू जी मैनस माइनस शूज प्लस म्यू के टू एम वन छेद जी तो बार काड़ निकल तो जी तो आगे जैसे तो शूचे એમ વન પ્લસ એમ ટુ ચાલો એમ ટુ એમ ટુ કેન્સલ થઈ ગયા તો શું છે હવે આ બંનેમાંથી જો એમ વન પણ કોમન નીકળે તો અહીંયા આપણે લખે ટી બરાબર શું થશે એમ વન એમ ટુ જી બ્રેકેટમાં શું છે એમ વન તો બાર કાઢ નાખો તો શું છે વન પ્લસ મ્યુ છેદમાં આ ઓપ્શન આપણને ક્યાં આપેલો છે એમ વન એમ ટુ જી છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઓપ્શન નંબર સી આપેલો છે જો એમ વન એમ ટુ વન પ્લસ મૂકીએ જી છેદમાં એમ વન પ્લસ એમ ટુ દાખલા બધા કેવા છે સરળ જ પૂછાય છે નીટમાં તમને ખાલી કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ અને દાખલા માટેના સૂત્રો એટલે તમને બધા દાખલા કેવા લાગે ઇઝી લાગશે ચાલો આગળનો દાખલા નંબર નવ ચાલો આમાં શું કીધું છે એક બ્લોક આપેલો છે અને એક ઢાળ આપેલો છે હાલો બે પાટિયાની રચનાથી એક છેડો ધીરે ધીરે બીજા છેડાથી સાપેક્ષે ઊંચો કરવામાં આવે છે મતલબ શું છે આ બે પાટિયા આપેલા છે એક પાટીઓ પહેલાં આમ સીધો છે બંને પછી શું છે આમ ધીમે ધીમે શું કરવાનું આવે છે આમ ઊંચું કરવામાં આવે છે આ રીતના ચાલો ધીમે ધીમે ઊંચું કરવામાં આવે છે તો જ્યારે બોક્સ મૂકેલું હોય ત્યારે પાટિયું જ્યારે ત્રીસના ખૂણે પોકેને ઠીટ્ઠા બરાબર ત્રીસના ખૂણે ત્યાં ગતિની શરૂઆત કરે છે શું કરે છે ગતિની શરૂઆત મતલબ નીચે તરફ સરકવાનું શરૂ કરે મતલબ શું હશે જ્યાં લગી ત્રીસ કરતાં ઓછો ખૂણો હશે ત્યાં લગી ગતિ કોણ રોકતું હશે સ્થિત ઘર્ષણાંકને કારણે રોકતું કરતું હશે સ્થિત ઘર્ષણબળને કારણે હાલો તો આપણને ખબર છે એના માટે આપણે મ્યુનું સૂત્ર તમને તરત મગજમાં આવી ગયું શું આવે ટેન થીટા મ્યુ બરાબર તો ટેન ખૂણો આપણને આપેલો છે ત્રીસનો તો ટેન ત્રીસનું મૂલ્ય વન અપોન રૂટ થ્રી રૂટ થ્રીનું મૂલ્ય આવશે એક પોઈન્ટ એકોતેર તો આ મૂલ્ય લગભગ કેટલું થશે પોઈન્ટ છ આપણને આવ્યું ગતિક ઘર્ષણ મ્યુ એસ શું આવશે સોરી સ્થિત ઘર્ષણાંક આવ્યો કે આવ્યો સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ બરાબર પોઈન્ટ છ હવે આપણને ખબર છે ગતિક ઘર્ષણાંક હંમેશા કેવો હોય સ્થિત ઘર્ષણાંક કરતાં ઓછો જોવાનો છે શું છે મ્યુ છે એ હંમેશા મ્યુ એસ કરતાં કેવો હશે ઓછો હોય હલો મ્યુ કે ઓછો છે એનો મતલબ શું થયો એનું મૂલ્ય કેટલું હશે લેસ ધેન પોઈન્ટ સિક્સ હશે તો જ આપણને આપેલું છે સ્થિત ઘર્ષણાંક અને ગતિ ઘર્ષણાંકના મૂલ્ય ગોતવાના છે તો સ્થિત ઘર્ષણાંક આપણને પોઈન્ટ છ મેળો એ ઓપ્શન બે જ છે બી અને સી જો બી ઓપ્શનમાં શું છે બંને પોઈન્ટ છે આપેલા છે પણ એવું શક્ય છે નહીં આપણને ખબર છે ગતિ ઘર્ષણાંક હંમેશા કેવો હોય સ્થિત ઘર્ષણાંક કરતાં ઓછો તો ઓપ્શન કેવો બનશે એક જ બનશે ઓપ્શન નંબર સી પોઈન્ટ છ અને પોઈન્ટ પાંચ તમારે આગળનું બીજું કંઈ ગણવાની જરૂર જ નથી મતલબ ઘણી વખત યાદ રાખવાનું રકમમાં જે આપેલી હોય તે બધી વસ્તુની દાખલામાં જરૂર પડે એવું ફરજિયાત નથી ઘણી વખત તમને અટવા માટે પણ રકમમાં અલગ વસ્તુ આપેલી હોય છે ઓકે આપણે આગળ જઈએ હવે દાખલા નંબર દસ બે પદાર્થોના દ્રવ્યમાન એમ અને ટુ એમ છે ભારે પદાર્થ મતલબ ટુ એમ દળનો પદાર્થ છે એ આર બાય ટુ ત્રીજામાં અને હલકો પદાર્થ મતલબ એમ દળનો પદાર્થ આ ત્રીજાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે આ પદાર્થો સમાન કેન્દ્રગામી બળ લગાડે જો શું આપેલું છે આપણને કેન્દ્રગામી બળો કેવા આપેલા છે સમાન તો તમને તરત મગજમાં આવ્યું કેન્દ્રગામી બળ આવ્યું તો તમને સૂત્ર શું મગજમાં આવ્યું એમ વી સ્ક્વેર અપોન આર આ બંને માટે સમાન છે એટલે આપણે કેન્દ્રગામી બળ સરખાવાના છે હવે તો હલકા પદાર્થનો રેખીય વેગ અને ભારે પદાર્થના રેખીય વેગ કરતાં એન ગણો છે મતલબ શું છે દાખલા કે વી હલકા પદાર્થનો લઈએ ભારે પદાર્થ માટે આપણે વિડેશ લઈએ તો વી બાય વિડેશ કેટલું થશે એન થશે ને આપણને શું આપ્યું છે હલકા પદાર્થનો વેગ ભારે પદાર્થ કરતાં એન ગણો છે મતલબ બંનેનો ગુણોત્તર કેટલો હશે એન જેટલો હશે ચાલો કેન્દ્રગામી બળ આપણને કેવા આપેલા છે સમાન તો કેન્દ્રગામી બળ સરખાવો ચાલો પહેલાનું દળ એમ એનો વેગ વી સ્ક્વેર એની ત્રીજિ આર ઇક્વલ ટુ બીજાનું દળ ટુ એમ એનો વેગ વિડેશ તો નો વર્ગ એની ત્રીજા આર બાય ટુ આપેલી છે ચાલો જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરી નાખો એમ કેન્સલ આર કેન્સલ તો વી વી સ્ક્વેર વિડેશ નીચે જાઓ ચાલો વિડાય સ્ક્વેર બરાબર બે ઉપર જશે તો ચાર થશે તો આનો મતલબ શું થયો વીડેશ વી બાય વિડેશ શું છે આપણે એન છે તો એન સ્ક્વેર બરાબર ચાર થાય તો એન બરાબર કેટલું આવશે બે આગે જાવ તો મતલબ એનનું મૂલ્ય કેટલું છે બે ઓકે આપણે દસ દાખલા તમને જે આપ્યા હતા તે આપણે અહીંયા ગણી નાખ્યા ઓકે આપણે અત્યારે નીટ બે હજાર સોળ સુધીના દાખલા ગણેલા છે તો બાકીના બે હજાર સોળ પછીના અને બે હજાર સોળના સોળથી વીસ સુધીના જેટલા દાખલા વધ્યા છે કેટલા વધ્યા છે આપણે જોઈએ આ બે છે બીજી સ્ક્રીનમાં ત્રણ દાખલા છે બીજા ફરીથી ત્રણ છે અને બીજા બે મતલબ હવે આપણે ટોટલ દસ દાખલા નીટમાં લો ઓફ મોશનમાં પૂછાય ગયેલા લા નીટમાં દસ દાખલા વધેલા છે તો આ દસ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું ઓકે તો પહેલાં તમે જાતે પ્રેક્ટિસ કરો આ દાખલાની પ્રેક્ટિસ થઈ જાય તો પછી તમે અહીંયા જોજો કે તમારા જવાબ સાચા પડે છે કે ખોટા પડે છે ખોટા પડે તો એનું શું સોલ્યુશન તમારે લાવવું તે તમારે આમાંથી જોવાનું ઓકે હવે બીજી વસ્તુ તમારે આ પ્રકારની જાતે દાખલાની બીજા દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો વેદ ક્લાસની એક એપ્લિકેશન છે સ્ટુડન્ટ માટેની વેદ એનું નામ છે વેદ ક્લાસ જીનીટ ઓનલાઈન ટેસ્ટ પ્રેક્ટિસ થિયરી તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં જાતે પ્રેક્ટિસ કરી શકો ઓકે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું ગુડ બાય